De hicieron. De hicieron. De hicieron. Vande Bodhamayam Nityam Gurum Sankara Rupino Yamasrito Hivatropi Chandra Sarvatra Vanjate Bandav Guru Pad Kanj कृपा सिंधु नर रूप हरि महामोहतम पुन जासु बचन रवि करनि कर जासु बचन रवि करनि कर जय सियाराम बदाने आपणे क्या अठवाडिये जोता था पीपड़ा नु वृक्ष चित्त नु शिखर अने मोक्ष चार पुरुषार्थ धर्म अर्थ काम अने मोक्ष ये चार पुरुषार्थ पण छे अने चार फल पण कहेवाय अने चार पुरुषार्थ को के चार फल को संतोए अने पुरुषार्थ तरीके पण गणाव्या छे अने फल तरीके आपणे कहीए ने श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वरनउ रघुवर बिमल जस जो दायक फल चारी चार फल ये चार फड़ा मोक्ष धर्म अर्थ काम ने मोक्ष पण ये चार ने पुरुषार्थ पण कहया छे अत्यारे आपणे ने पुरुषार्थ नी रीते जोईए छे आगळ पछी एने फल नी रीते पण जोईशुं आपणे तो मोक्ष नु फल जो आ पुरुषार्थ आपणे जोयो हवे बीजो पुरुषार्थ छे अर्थ अने आ तमे पेला कागड़ियामां जोशो तो अर्थ नु जे ए पुरुषार्थ छे ए पाकरी नु जे त्यां वृक्ष छे अने बुद्धि नु जे शिखर छे ए अर्थ नु पण शिखर छे तो पहला जोई लो के ए ए शिखर पर शू शू छे ए शिखर पर ए शिखर नु नाम छे बुद्धि नु शिखर ए शिखर उपर पाकरी नु वृक्ष छे ए ए एना देवता ब्रह्मा छे अने ए बुद्धि नु शिखर अने त्यां जप अने यज्ञ जाप यज्ञ कागभूषणजी जी त्यां करी रह्या छे तो अर्थ ना बे अर्थ थाय घना आम तो अर्थ थाय पण एक अर्थ एटले पैसो बराबर आपणे बधाय ने अर्थ एटले पैसो अने एक बीजो अर्थ एटले के भाई आपणे कहीए ने के भाई आ चौपाई नो अर्थ शू आ श्लोक नो अर्थ शू एनो अने घणी वार आपणे कहीए के मारे कहेवानो अर्थ आ हतो एटले अर्थ एटले एनो मतलब आवो हतो एनो मीनिंग आवो हतो एटले एक अर्थ एटले एनो 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 मीनिंग अने बीजो अर्थ एटले पैसो तो अहींया जे अर्थ नु शिखर छे बन्ने वस्तु छे इनो एक तो पैसा नी रीते पण छे तमे पैसा नी रीते जुओ तो अर्थ एटले पैसो तो पैसो कमावा माटे बुद्धि नी जरूर पड़े आ शिखर बुद्धि नु छे आपणे कोई पैसो कमावो होय तो बुद्धि नी जरूर पड़े अने अहीं एना देवता छे ब्रह्मा ब्रह्मा नु एक नाम छे विधि एटले पैसो कमावा माटे तमारे एक विधि माथी पसार थवुं पड़े એનો તમારે એ કરવું હોય તો છોકરાને ભણવા મોકલવો પડે ભણાવવું પડે ડિગ્રી લેવી પડે પછી એવી રીતે કોઈ પણ રીતે બિઝનેસ કરવો હોય તો પણ એનો એક વિધિ હોય બિઝનેસ સેટઅપ કરવો પડે એટલે એ એ અર્થ કમાવા માટે બુદ્ધિની પણ જરૂર પડે અર્થ કમાવા માટે એટલે પૈસો કમાવા માટે એક વિધિની પણ જરૂર પડે એટલે આ શિખર બુદ્ધિનું શિખર વિધિનું શિખર એ એક આ અર્થ પાકરીનું વૃક્ષ જે છે આ એનું પ્રતીક છે અને યજ્ઞ અહીંયા જપ યજ્ઞ પણ કહે છે એટલે કે કર્મ એ યજ્ઞ ને કર્મ કીધું છે કે કર્મ યજ્ઞ અથવા તો યજ્ઞ કર્મ તો એટલા માટે તો એમ કે જાપ એ એક યજ્ઞ છે એક કર્મ છે અને પૈસો કમાવા માટે કર્મ કરવું પડે કર્મ યોગ કર્મ શું કૌશલમ અને આ શિખર આપણે જોઈશું જોડે જોડે લખ્યું છે નામનું પણ શિખર છે
तो आपणे कहे ने के अमारो धन राधा 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 धन धन એટલે અર્થ પૈસો અમારું ધન રાધા એ અમારું ધન છે એટલે કે રાધા એટલે રાધાનું નામ એ અમારું ધન છે અમારો પૈસો છે અને રામચરિતમાનસમાં પણ છે રામ નામ મણિ દીપ ધરુ જીહ દે હરિ દ્વાર રામ નામ મણિ રામ નામ એ મણિ છે એટલે નામ જે છે એ મણિ છે પૈસો છે એટલે અર્થ છે એટલે અને આ શિખર ઉપર એનો કાગભૂષણજી અર્થના શિખર ઉપર ત્યાં ભગવાનના નામના જાપ કરે છે તો ભૂષુંડીને કયો અર્થ જોઈએ છે ભૂષુંડીને અર્થ જોઈએ છે કે નામનો જે નામરૂપી પૈસો અર્થ એટલે પૈસો એક અર્થેનો પૈસો તો કે એમને રામ નામનો જે મણી છે એ મણી એ અર્થ એ સંપત્તિ એમને જોઈએ છે એટલે આ શિખર ઉપર કાગભૂષણજી બેસી અને અર્થ કમાય છે અર્થ કમાય એટલે છે કે રામ નામના જાપ કરે છે એમના માટે રામનું નામ એ જ મણી છે એ જ પૈસો છે ત્રીજું શિખર જોઈએ તો પુરુષાર્થ તો કામ કામ એટલે કામના વાસના ઈચ્છાઓ આસક્તિ તો આ શિખર ઉપર શું શું છે તે જુઓ એની પર આંબાનું ઝાડ છે એ મનનું શિખર કહેવાય છે જ્યાં કાગભૂષણજી માનસિક પૂજા કરે છે અને એ એ શિખરના દેવતા છે ચંદ્રમા શશી આપણે કીધું ને અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન મન શશી શશી એટલે ચંદ્રમા એટલે કે એ શિખરના દેવતા છે ચંદ્રમા હવે કામને એની સાથે જોડો કે કામના વાસના એનું મૂળિયું મનથી શરૂ થાય રામાયણમાં એક ચોપાઈ છે મન તે સકલ વાસના ભાગી કેવલ રામ ચરણ લય લાગી મન તે સકલ વાસના ભાગી એટલે કે વાસનાઓ ઈચ્છાઓ કામના એ મનમાં સમાયેલી હોય અને એટલા માટે કામ જેને આપણે કામદેવ કહીએ જેને આપણે કામદેવનું એક નામ છે મનસીજ મનસીજ એટલે મનથી જે પેદા થયો છે તે એટલે એનો મતલબ શું થયો કે કામ મનથી પેદા થાય એટલા માટે કામદેવનું એક નામ છે મનસીજ હવે આ કામ જ્યારે શિવની કામદેવ જ્યારે શિવની સમાધિ તોડવા જાય છે ત્યારે એ ક્યાં બેસીને તીર મારે છે સૌરવ પલ્લવ મદનુ બિલોકા ભયવુ કૌપુ કંપેવુ ત્રિલોકા સૌરભ પલ્લવ મદનુ બિલોકા મદન મદન એટલે કામદેવ મદન ક્યાં આગળ હતો સૌરભ સૌરભ એટલે આંબો સૌરભ નું નામ છે આંબો સૌરભ પલ્લવ પલ્લવ એટલે પાંદડા એટલે કે કામદેવ આંબાના ઝાડ ઉપર એના પાંદડાની પાછળ સંતાઈ અને ત્યાંથી શિવજીને બાન મારે છે શિવજીની સમાધિ તોડાવવા માટે એટલે આ શિખર પર ઝાડ કોનું છે એનું આંબાનું ઝાડ છે અને આ આનો આનો મનનું શિખર છે અને ત્યાં કામદેવ આંબાના ઝાડની ઉપર એનો એના પાંદડાની પાછળ સંતાઈ અને શિવજીને શિવજીની સમાધિ તોડાવે છે અને એવું કહે છે કે એને પાંચ બાન મારે તો કે પાંચ બાન કયા તો કે છે કે કામના જગાડવા માટે એનો પાંચ બાનની જરૂર પડે જેને આપણે પાંચ એનો જ્ઞાનેન્દ્રિયો કહીએ એના વિષયો અને કયો વિષય રંગ રૂપ રસ ગંધ અને સ્પર્શ આ પાંચ બાન એનો છાંડે બિસમ બિસીખ કરાલા જ્યારે એને બાન છોડ્યા ત્યારે છાંડે છાંડે એટલે મલ્ટીપલ એક નહીં એક છાંડ્યું નહીં છાંડે એટલે કે જ્યારે કામદેવે એમને બાન ચડ માર્યું ત્યારે પાંચ બાન એક સાથે માર્યા હતા રંગ રૂપ રસ ગંધ અને સ્પર્શ અને એ પંચ બાનથી એમને એમની એનો સમાધિ તોડાવી
અને મનમાં થોડો કામ પેદા કર્યો, ક્ષોભ પેદા કર્યો શિવજીના એની અંદર. એટલા માટે બાન માર્યું હતું કે થોડો ક્ષોભ જાગે, થોડો કામ જાગે, તો પછી એમનું લગ્ન એમ કે પાર્વતીજી જોડે કરાવી શકાય. એટલા માટે એને એને બાન માર્યું હતું. અને પછી જયારે એમ કે શિવજીએ ત્રીજી આંખ ખોલી એટલે કામદેવ ત્યાં આગળ બળીને ભસ્મ થઈ ગયું. તો આ કામનું જે શિખર છે ત્યાં આંબાનું ઝાડ છે. હવે આપણે જોયું કે ત્યાં એ કરે છે શું કાગભૂષણજી, તો કે માનસિક પૂજા કરે છે. હવે પૂજા કરવી હોય તો પત્રમ ફલમ પુષ્પમ ફલમ તોયમ આ બધાય વસ્તુની જરૂર પડે આપણે પૂજાની અંદર, ફળ ફૂળ પત્ર, તો ફળની જરૂર પડે. એટલે આંબાનું ઝાડ છે, એ આંબાના ઝાડમાં ફળ આવે. કયું ફળ આવે? તો કે કેરી આવે. તો કેરી અને કામને શું સંબંધ? તો કે કેરી એ ફળમાં પાંચે પાંચ વસ્તુ, જે કામ જગાવે એ પાંચે પાંચ વસ્તુ છે જેનાથી કામ જાગે. શું છે? રંગ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. તમે જુઓ હવે કેરીનું જે ફળ હોય એની અંદર રંગ છે, કેવા સરસ સરસ લીલો અને પીળો અને બધા રંગ બેરંગી બધા હોય. એટલે આમ ગોઠવીને મૂકેલા હોય તો અડવાનું મન થાય એટલે એવી રીતે એનો રંગ છે. કેરીનું રૂપ છે, એનું એક એટલું સરસ આમ રૂપ કે આમ જોવાનું મન થાય આપણને. એનો રસ છે, કેરીનો રસ તો આપણે પીએ. બીજું ગંધ છે. ઘણા લોકો કેરીને ગંધથી પારખે કે આ કેરી સારી કેરી છે કે કેરી કેવી કેરી છે. એટલે કેરીમાં ગંધ પણ છે અને કેરીનો સ્પર્શ પણ સરસ છે. ઘણા ફળ એવા છે કે જેને તમે અડો ને તો તમને ગમે નહીં, ખાવાનું ગમે. ધારો કે સીતાફળ હોય, રામફળ હોય, એને તમને ખાવાનું ગમે પણ તમે, અને પછી અન્નસ કેવા હોય ને એ તો જાણે કે કરડે, અમુક તો ફળ એવા હોય, પણ આને તો સ્પર્શ પણ આનો એટલો મીઠો હોય એટલે કે આ આંબાનું ઝાડ છે ત્યાં કેરી છે અને કેરીમાં કામના પાંચે પાંચ વસ્તુ જે કામના જગાવે એ પાંચે પાંચ વસ્તુ કેરીની અંદર છે. હવે તમે જુઓ થોડું કે કેરી બહુ પાકે તો શું થાય? તમને બધાને ખબર છે રાઈટ કે થોડી બગડી જાય, કોવાઈ જાય કે છે. આપણા શરીરમાં પણ કામના બહુ પાકે ને ત્યારે આપણું શરીર બગડી જાય. આપણા શરીરમાં પણ જયારે કામના બહુ જાગે તો આપણું શરીર બગડી જાય એટલે જેવી કેરી બગડી જાય એમ કે બહુ પાકે તો એવી આપણી કામનાઓ, આપણી ઈચ્છાઓ, આસક્તિ આપણી બહુ જો બધી વધી જાય તો આપણું એ શરીર તૂટી જાય, શરીર બગડી જાય, કોવાઈ જાય, જે શબ્દ તમારે વાપરવો હોય તો અને કેરી ક્યારે આવે સાહેબ? કેરીની એક ઋતુ હોય રાઈટ, કેરી બારમાસી આંબા તો હવે હમણાં આવ્યા, બાકી પહેલાના વખતમાં તો અને એ એટલા બધા મીઠા ના હોય જેટલા પહેલાના જમાનામાં જે એક જ ઋતુમાં જે ફળ આવતું હતું તે એની એક ઋતુ હોય. એટલે એવું કે છે કે આંબા આંબા પર કેરી આવે, કેરીની એક ઋતુ હોય, એ ઋતુ વાળું ફળ હોય એ બહુ સરસ મીઠું લાગે. એવી રીતે કામનાઓની, આપણી વાસનાઓની, ઈચ્છાઓની એક ઋતુ હોય, એક ઉંમર હોય અને એ ઉંમર પછી આપણે એને 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 તમારે સંતોષના કૃપાણથી મારવી જ પડે. કારણ કે આપણે ધર્મરથમાં જોયું હતું, કારણ કે બાપુએ કીધું હતું જો બધાને યાદ હોય કે મન અભાવવાદી છે. આ મનનું શિખર છે, જ્યાં કામ છે, જ્યાં આંબાનું ઝાડ છે એ મનનું શિખર છે. મનને બાપુએ અભાવવાદી કીધું. અભાવ એટલે કે એને ક્યારે ધરાવો થાય જ નહીં. એટલે એમ કે એને તમારે એમ કે એને સંતોષની કૃપાણથી તમારે એને ખતમ જ કરવું પડે. એટલે મનને શું કે ગમે એટલું આપણું શરીર ઘરડું થાય પણ મન ઘરડું નથી થતું. શરીર ઘરડું થાય પણ મન, એટલે તમે જોજો કે મોટી ઉંમરે ઘણી બધી વસ્તુ છે ને વધશે, ઘટવી જોઈએ ખરેખર રાઈટ. પણ ખરેખર આપણે બહાર જવાનું હોય, પાર્ટીઓમાં જવાનું હોય, એમાં તમે પૂછજો મોટી ઉંમર કે ઘરે બેસવું છે કે તમારે આવું છે, ચાલો તારા હવે બેસવાનું છે, નહીં બેસવું તઈ બેસવું એમ સમજો છો. પછી પછી પીઝા ખાવાનું મન હોય, શીરો ખાવાનું મન હોય, ભજીયા ખાવાનું મન હોય,
જેમ જેમ ઉંમર મોટી થાય તેમ આ બધું ઘટવું જોઈએ, પણ મન ઘરડું નથી થતું ને, એટલા માટે આપણું મન, મન માગે મોટ, એટલે મન વધારે ને વધારે માંગ્યા કરે, અને પછી મન શું કરે કે એને એને અને એની પર બધા આ મનના જે પાંચે પાંચ વિષયો મેં કીધા, આ કામના, એ બધાની ઉપર છે ને એક 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 પેલા એનો દેવતાઓ બેઠેલા હોય, અને એ દેવતાઓને આ બધું ભોગવવું હોય, એટલે એ ભોગવવા માટે એ લોકો આપણા શરીરને તોડાવી નાખે, કારણ અને મનને કોઈ દિવસે એનો એનો પૂરો સંતોષ થાય નહીં, એટલે આપણે એ મન કહે એ પ્રમાણે કરતા જઈએ, અને ધીરે 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 મન તો ખલાસ થાય નહીં પણ આપણું શરીર ખલાસ થઈ જાય. એટલે કીધું કે કામનાની એક ઉંમર હોય, એક ઋતુ હોય, અને એક ઉંમર પછી એમ કે તમારે કામનાને શું કરવાનું, તો કે આ જે કાગભૂષણને શું કીધું, મન તે સકલ વાસના ભાગી કેવલ રામ ચરણ લય લાગી. રામચરણ એટલે હરિના ચરણમાં, કોઈ પણ આપણા જે જે ઈષ્ટમાં આપણે માનતા હોય એમાં ધીરે 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 આપણું એનું મન પરોવાનું. હવે ચોથું શિખર આપણે જોઈએ, ધર્મ. ચોથો પુરુષાર્થ છે ધર્મ. હવે આ ધર્મનો ક્યાં આગળ છે, શિખર છે એનું અહંકાર, એની પર ઝાડ છે વડલાનું, જ્યાં કાગભૂષણજી હરિકથા કરે છે, અને એના દેવતા છે શિવ. અહંકાર શિવ, બુદ્ધિ અજ, મનસસી, ચિત્ત મહાન, એટલે શિવજી એના દેવતા છે. એટલે ધર્મ આપણને બાપુ કે વિશ્રામ આપે, વડલો અને ધર્મ પર વડલો છે, વડલો પણ વિશ્રામ આપે, ધર્મ પણ આપણને વિશ્રામ, અને જે વિશ્રામ આપે બાપુ કે તેને જ ધર્મ કહેવાય, એનો જે સંતાપ આપે એને ધર્મ ના કહેવાય. ધર્મ આપણને વિશ્વાસ આપે, વડલો જેવી રીતે આપણને વિશ્વાસ આપે. હવે આ એની પર શું થાય છે, હરિની કથા થાય છે. તો ધાર્મિક પ્રવૃત્તિમાં એક પ્રવૃત્તિ હરિની કથાની પ્રવૃત્તિ કહેવાય, એટલે કે ભાઈ હરિકથામાં બધા જતા હોય એ બધાને આપણે ધાર્મિક કહીએ, એટલે આ ધર્મનું શિખર છે જ્યાં આગળ હરિની એનો કથા થાય છે. પણ હરિની કથા અને વડલોનું જ્યાં ઝાડ છે, તો તમે જોજો વડલાને ફળ હોય, વડલાને ફળ હોય, પણ કોઈ પણ વ્યક્તિ વડલા પાસે ફળની આશાય ના જ, કારણ કે એ ફળનું કઈ મહત્વ ના હોય, એનાથી તમને કઈ મળવાનું ના હોય. એવી જ રીતે બાપુ કહે છે કે સંતો કહે છે કે હરિકથાનું ફળ હોય, અહીંયા હરિકથા થાય છે, હરિકથાનું ફળ હોય પણ ફળની આશાએ હરિકથામાં ન જવાય. જેવી રીતે વડલામાં તો ભરી, તો પછી હરિકથામાં સામાન્ય માટે જવાનું, હરિકથામાં વિશ્રામ માટે જવાનું. આયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું પાયો પરમ વિશ્રામ. ધર્મ હરિકથા આપણને ફળ આપી શકે. પહેલાના અમુક જે લોકો બધા હતા એનો એનો સંત તો નહીં કહું, પણ આ બધા કથાકારો, એ લોકો જયારે કથા શરૂ કરે ને ત્યારે કથાનો મહાતમ, એને મહાતમ કહે ને, એટલે મહાતમમાં તમને બધા બહુ ફળ આપે. એનું ભાગવતમાં તો એવું પણ આવે કે સાતમે દિવસે વિમાન આવે અને તમને એનો સ્વર્ગમાં તમને જવું હોય એને 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 લઈ જાય એમ કે એનો, એટલે ફળ તો એમ કે બધા કથાકારો બતાવે, પણ એનો બાપુ કે છે ફળના માટે ન જવાય. હરિકથામાં એનો જવાય તો એમ કે કેવળ અને કેવળ વિશ્રામને માટે, એમ કે ફળ તો હોય, જેવી રીતે વડલાનું ફળ છે એવી રીતે હરિકથાનું ફળ તો હોય, પણ એ આપોઆપ મળે એના માટે એમ કે તમારે કોઈ ઈચ્છા ન કરવાની હોય, ખાલી વિશ્રામની એનો ઈચ્છા કરવાની. હવે આનો આ ધર્મનું શિખર છે, આના દેવતા કોણ છે, તો કે શિવજી. તો અરણ્યકાંડની શરૂઆતમાં છે, મૂલમ ધર્મ તરો વિવેક જલ દે પૂર્ણેન્દુ માનંદનમ. મૂલમ ધર્મ તરો વિવેક જલ દે,
કે ધર્મનું જે મૂળ છે કોણ છે કે જે યુનો આ શિવજી છે એ કેવા છે કે ધર્મનું મૂળ છે ધર્મ મૂલમ ધર્મ તરો વિવેક જલતે એટલે કે આ ધર્મનું જે શિખર છે એના દેવતા એનો શિવજી છે અને શિવજી એ ધર્મના મૂળ છે અને બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા તીરથ રાજ સમાજ સુકરમા બટુ વિશ્વાસ બટુ એટલે વડ જે છે એ વિશ્વાસનું પ્રતીક છે તો એવી જ રીતે આના જે દેવતા છે એ કોણ છે શિવજી તો કે શિવજી પણ વિશ્વાસનું પ્રતીક છે એટલે કે અને ધર્મ જો તમારે એનો પ્રાપ્ત કરવો હોય તો તમને શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય શ્રદ્ધા વગર ધર્મ પ્રાપ્ત ના થાય અને શ્રદ્ધા એનો વિશ્વાસ વગર કોઈ જગ્યાએ જાય નહીં કારણ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો એટલે શ્રદ્ધા અને શ્રદ્ધા વિશ્વાસ વગર કોઈ જગ્યાએ જાય નહીં એટલે કે ધર્મને પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ એટલે કે શિવજી ને પાર્વતી એનો જોઈએ અને એનો એ અહંકારના એનો દેવતા છે અને શિવજી એ પણ ખરી કથા કરે એનો શિવ પાર્વતી આગળ કરી આમ પાર્વતી એકલા નહીં એમને તો કાગ ભૂસુંડી ને સંભળાવી અને લોમસ મુનિ ને કેટલા કેટલા લોકોને એમને યાજ્ઞવલ્કજીને પણ સંભળાવી તો આ ધર્મનું જે શિખર છે ત્યાં શિવજી છે અને શિવજી વિશ્વાસનું એનો એનો પ્રતીક છે અને અહીંયા હું જોડે જોડે તમને એનો એક શિવજીની એનો એ વાત કરું કે આ જે બધા આપણે બધું એની પેપર પર લખેલું છે ને એ બધા એકી એક વસ્તુ છે ધારો કે આપણે અહંકાર લઈએ અત્યારે તો અહંકારના એની પર શિખર ઉપર છીએ તો હરિકથા છે શિવજી છે લીલા છે એટલે ચરિત્ર કથા છે ધર્મ છે અને પછી આપણે આગળ જઈશું ત્યારે પછી એની જોડે જોડીશું કે આ બધી જ વસ્તુને તમે વિચાર કરશો ને તો આ બધી જ વસ્તુ એકબીજા સાથે તમને જોડાયેલી લાગશે હું તો તમને જેટલું જેટલું મને યાદ આવે છે એટલું એટલું હું તમને કહું છું પણ આ પેપર છે તમારી પાસે તમારી પ્રાર્થના કે તમે જ્યારે જ્યારે એનો સમય મળે જો મળે તો એનો એટલે મળે સમય તો મળે પણ આવો સમય મળે ને પાછી ઈચ્છા થાય તો આમાં જોઈને તમે એક એક વસ્તુ દરેક વસ્તુ જોડે તમે એનો મેળ પાડવા પર પ્રયત્ન કરશો ને તો તમને એવી એવી વસ્તુ એનો એક જ ગુપ્ત પ્રગટ જહ જો જેહી ખાની જે રામાયણમાં કહે છે ને કે ગુપ્ત અને પ્રગટ વસ્તુ એવી બધી વસ્તુઓ તમને એનો મળશે અને આ દરેક ના અનુસંધાનની કોઈ ને કોઈ ચોપાઈ રામચરિત માનસમાં છે સંતો પાસે સાંભળ્યું કે તમે કોઈ પણ વસ્તુ લેશો તો એમ કે એની એનું મને તો બધું નથી આવડતું પણ એની કોઈ ને કોઈ ચોપાઈ તમને રામચરિત માનસની અંદર એટલું બધું આ દરેકે દરેક વસ્તુ એકબીજા સાથે એનું જોડાયેલું છે આગળ આપણે જઈએ કે હરિના મહિમાના શિખર જોઈએ હરિનો એટલે ભગવાનનો જે મહિમા હોય એની ચાર રીતે ગવાય એનો ચાર રીતે ભગવાનનો મહિમા ગવાય એક તો ભગવાનના રૂપનો મહિમા હોય ભગવાનના નામનો મહિમા હોય જેને આપણે નામ મહિમા કહીએ અને ભગવાનના ધામનો મહિમા જે રીતે આપણે ચાર ધામ કહીએ એ ધામનો મહિમા હોય અને ભગવાનની લીલા એટલે ચરિત્ર જેને આપણે કથા કહીએ ભગવાનની કથા એક કથાનું ચરિત્રનું એનો મહિમા હોય તો ભગવાનના મહિમાના ચાર શિખર છે રૂપનું શિખર નામનું શિખર ધામનું શિખર અને લીલાનું શિખર તો પહેલા આપણે રૂપનું શિખર લઈએ તો ભગવાનનું રૂપ તો કે રૂપ કેવું તો કે અધરમ મધુરમ વદનમ મધુરમ એટલે ભગવાનના રૂપ કેવું છે કે મધુર એનું રૂપ છે રામનું રૂપ કેવું છે તો કે નવ કંજ લો ચન કંજ મુખ કદ કંજ કંજારુનમ
नव कंज लोचन कंज, भगवान नु रूप इनो ए कृष्ण नु रूप होय के राम नु रूप होय, ए रूप नु जे शिखर छे ए रूप नु ध्यान थाय। आपणे ज्यारे ध्यान करवा बेसीए त्यारे नाम नु ध्यान ना थाय, नाम ना जप करवा पड़े। अने भगवान नु जे रूप होय ए भगवान ना रूप नु, भगवान नी जे मुख छबी होय ए मुख छबी नु ध्यान इनो थाय। घणा लोको मुख छबी नु ध्यान ना करे, चर कमर चरण चरण नु ध्यान करे इनो। अने एटले तमने पछी जे तेनी जे जेनी जेवी रुचि इनो, पण जे संतो छे एने चरण कमल नु महिमा वधारे गायो छे। आ तो तमे चरण कमल नु ध्यान करो, कां तो तमे मुख नी छबी नु इनो ध्यान करो, तो रूप नु ध्यान थाय। एटला माटे आ ध्यान नु शिखर छे। એટલે રૂપ જે અત્યારે આપણી ચર્ચા કરીએ ભગવાનના રૂપનું, એ ધ્યાનનું શિખર છે, કારણ કે રૂપ ભરીના રૂપનું ધ્યાન થાય। પરમ પ્રેમમય મૃદુ મસિકીની ચારુ ચિત ભીતી લિખિલીની, જ્યારે ભગવાને આ પુષ્પ ઇનો અશોક વાટિક પુષ્પ વાટિકામાં જયારે સીતા માતા ને જોયા ત્યારે ભગવાને શું કર્યું રામજીએ, પરમ પ્રેમમય મૃદુ મસિકીની, પ્રેમ પરમ પ્રેમની સહી કરી, એનો શાહી બનાવી, અને એ શાહી થી એનો ચારુ ચિત્ત ભીતિ, ચિત્તની ભીત ઉપર એમને સીતા માતાનું ચિત્ર અંકિત કરી દીધું। આપણે પેલા વાત થઈ કે ચિત્ત જે છે એ સ્વભાવવાદી છે, ચિત્ત પર છાપ પડી જાય। એટલે ભગવાને સીતાજીના રૂપની છાપ પ્રેમની એનો સાહીથી એમનું ચિત્ર એમની પોતાની ચિત્તની દિવાલ ઉપર, ભીત ઉપર ભગવાને એનું લખી દીધું રૂપનું, એટલે રૂપનું એનું ધ્યાન થાય। બીજું કે રૂપ જે હોય એ આપણું સ્વાભાવિક સહજ રીતે ધ્યાન ખેંચે, કોઈપણું પણ એનો એ ભલે એનો કોઈ ફૂલનું રૂપ હોય કે કોઈ કોઈક રૂપાળી વસ્તુ હોય કે કોઈક રૂપવાન વ્યક્તિ હોય, પણ રૂપ હોય એ સ્વાભાવિક રીતે આપણા આપણું ધ્યાન ખેંચે, આપણું આપણા ચિત્તને એમ કે આકર્ષે, રૂપ તરફ ચિત્ત આકર્ષાય। એટલા માટે આ ચિત્તનું શિખર છે, રૂપનું શિખર છે, ધ્યાનનું શિખર છે। અને પીપળો આની પર ઝાડ કયું છે, આનું આની પર ઝાડ પીપળાનું છે, તો કે છે પીપળો છોડો ભાઈ, પીપળો રૂપાળો રૂપાળો એટલા માટે હોય કે એ એક કૃષ્ણની વિભૂતિ છે। આપણે ગીતામાં જોયું ને કે પીપળો એ કૃષ્ણની વિભૂતિ છે, અને પીપળો એ રૂપાળો હોય, અને એ આપણા ચિત્તને ખેંચે કેવી રીતે, એનું જે પાન હોય ને એનો શેપ કેવો હોય, એનો શેપ આપણે આપણે હાર્ટના શેપનો હોય, એટલે એ તમારા ચિત્તને આકર્ષે, એ રૂપાળો હોય। એટલે પીપળો એ રૂપાળો છે, પીપળાનું પાન હાર્ટ શેપનું છે, અને પીપળો એ કૃષ્ણની એનો વિભૂતિ છે। બીજું આ મોક્ષનું પણ શિખર છે, બરાબર, તો રૂપ અને મોક્ષને એમ કે એનો એનો મેળ શું, તો કે જે બધી જુદી જુદી જાતના મોક્ષના પ્રકાર કીધા છે ને, એમાં એક મોક્ષનું પ્રકાર છે સારૂપ્ય, રૂપનું સારૂપ્ય, એટલે કે ભગવાનના રૂપમાં એનું રૂપ સમાઈ જાય, એટલે સારૂપ્ય મોક્ષ, એટલે આ મોક્ષ પણ છે અને આ રૂપનું પણ એનું શિખર આને કીધું છે। આગળ જઈએ નામનું શિખર। હવે આ નામના શિખર પર શું છે, આગળ આપણે આગળ બધું જોવું પડશે કે આમાં શું શું છે, તો કે આ પાકરીનું વૃક્ષ જે છે ત્યાં બુદ્ધિનું શિખર છે, ત્યાં જપ યજ્ઞ થાય છે, અને એના દેવતા બ્રહ્મા છે, અને એ અર્થ નું પણ શિખર એને કીધું છે, અર્થ એટલે પૈસો અને અર્થ એટલે મિનિંગ, એ ત્યાં હરિના નામના મહિમાનું પણ અને શિખર કીધું સંતોએ, તો કે કેમ, તો કે નામના જપ થાય, આ જપનું શિખર છે ને, તો કે હરિના નામના જપ થાય। બીજું ભાય કુ ભાય અનક આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી,
અને જપ કીધો યજ્ઞ કીધો તો યજ્ઞ યજ્ઞ નામ જપ જપ યજ્ઞોસ્મિ એટલે કે નામનો જપ થાય એટલા માટે આ નામનું શિખર જપનું શિખર અને બીજું કહું નામ કર અર્થ બખાની કહું નામ કર અર્થ બખાની નામ અને અર્થ નામનું પણ શિખર છે અને અર્થનું પણ શિખર છે જ્યારે એનો કપટ મુનિ એનો પ્રતાપ ભાનુને મળે છે ત્યારે કહે છે કે તમારું નામ શું તો કે મારું નામ તો એકતન એકતનું નામ કહે છે એનો તો કે એકતનું એટલે એમ કે એનો અર્થ શું થાય મને એનો અર્થ સમજાવો એટલે પછી કીધું કે જ્યારથી આ આ સૃષ્ટિ ઉત્પત્તિ થઈ ત્યારથી મેં બીજું શરીર બદલ્યું નથી આનું આ જ શરીર મારું જ્યારથી એનો ઉત્પત્તિ થઈ જગતની ત્યારથી એકતનું એટલે કે એકતનું એટલે એકતનું એનો એનો નામનો મને તમે અર્થ કહ્યો એનો અર્થનો એનો મિનિંગ તમે મને નામનો સમજાવો આપણે ઘણીવાર શું થાય કે નામ પાડીએ ને તો મિનિંગનું તો એમાં કઈ ઠેકાણું હોય જ નહીં એનો મને બરાબર યાદ છે કે પાનુરંગ દાદાએ એનો આ સ્વાધ્યાયના એક પ્રવચનમાં કીધેલું કે હું બોમ્બેમાં હું એક ઘરે ગયો આઈ થિંક બોમ્બેમાં જ કીધું હતું પણ કોઈકને ઘરે ગયો અને એમ કે નાની દીકરીને ત્યાં આગળ આવીને પછી મને કહે છે કે દાદાને આશીર્વાદ આપો એટલે દાદા કે શું નામ છે તો હવે ના નથી કહેતો કારણ કે એનું અરુચિકર છે એટલે તો એમને તો નતું અરુચિકર લાગતું એમ પાડવા વાળાઓને તો એમને તો એવું કીધું જાણે કે મોર્ડન નામ હોય ને એવી રીતે દાદાને એનું કીધું કે દાદા આ નામ છે એટલે દાદા કહે છે કે ભાઈ હવે અને એ લોકો તો એટલા બધા એનાથી કીધું કે જાણે એમને કોઈક નવો આવિષ્કાર કર્યો હોય કશું કંઈક નવું ખોળી નાખ્યું હોય એવું એટલા ભાવથી કીધું એટલે પછી દાદા કહે કે મેં તો પછી એ નામથી એ દીકરીને ન બોલાવી મેં તો એને કીધું બેટા કેમ છે એવું કરીને નજીક બોલાવી બેટા જ કીધું ખાલી કારણ કે મારા મોઢામાંથી તો એ નીકળી પણ અને મને મને એમ કે ખાતરી છે દાદા કે આ ઘરમાંથી કોઈને એ નામનો મિનિંગ ખબર નહીં હોય બસ જુદું છે નવું છે એટલે એમ કે રાખી દીધું એટલા માટે આપણે ત્યાં પહેલા રિવાજ હતો કે આપણું નામ જે હોય એ આપણા જે કુલગુરુ હોય એને આપણે ગોર કહેતા એનો પણ કુલગુરુ હોય એ કુલગુરુ જ નામ પાડે કારણ કે એ વિચારીને નામ પાડે એનો ધરેવું નામ ગુરુ હૃદય વિચારી અને વશિષ્ઠજીએ આ બધાના નામ રાખ્યા તો કેવી રીતે રાખ્યા ધરેવું નામ ગુરુ હૃદય વિચારી વિચાર કરવા માટે બુદ્ધિની જરૂર પડે આ સાહેબ બુદ્ધિનું શિખર છે એટલે એનું વશિષ્ઠજીએ પણ અને હૃદયથી કીધું બુદ્ધિથી અહીંયા બુદ્ધિ નથી લખ્યું પણ હૃદય એટલે શું હૃદયમાં હૃદય એટલે અંતઃકરણ અને અંતઃકરણમાં ચાર વસ્તુ હોય એટલે અહીંયા બુદ્ધિ છુપાયેલી છે પણ લખ્યું છે ખાલી ધરેવું નામ ગુરુ હૃદય વિચારી પણ વિચાર માટે તો બુદ્ધિની જરૂર પડે ને એટલે આ બુદ્ધિનું એનું શિખર છે એમ કે તો આ નામનું શિખર જેની અંદર બુદ્ધિ પણ જોઈએ જેની પર કોઈ નામનો કોઈ અર્થ પણ હોય અને નામના જાપ થાય આગળ જઈએ ધામ હરિના મહિમાનું એક એનું શિખર છે ધામનું શિખર તો હરિના ધામનો મહિમા આપણે છે ને કે ભાઈ ચાર ધામ આપણે કહે કે ભાઈ ચાર ધામની યાત્રા કરી આવ્યા એટલે આપણી મોટી યાત્રા એને કે પૂરી થઈ ગઈ કહેવાય એટલે ધામનું એક મહત્વ હોય અને ધામમાં પૂજા આપણે આ આ શિખરમાં શું શું છે મન છે મનનું શિખર છે ત્યાં આંબાનું ઝાડ છે જ્યાં માનસિક પૂજા કરે છે કાગભૂષુંડીજી અને ચંદ્ર ચંદ્રમાં એનો દેવતા છે આને તો હરિના ધામમાં પૂજા થાય એટલે ધામમાં પૂજાનું મહત્વ હોય ને આપણે કહીએ ને કે ભાઈ આ ધામમાં જઈએ આપણે તો એવું કે ગામના મંદિરમાં પણ જઈને હું નારિયેળ ચડાવી અને પછી તો ક્યારેક ક્યારેક કે ભાઈ હું એનો આ ધામમાં જઈશ અયોધ્યામાં જઈશ કે એનો દ્વારકા જઈશ કે ગમે તો કોઈ ધામમાં તો ધામમાં એમ કે તીર્થ ધામમાં એનો ભગવાનના એનો મહિમા છે અને ત્યાં પૂજાનું મહત્વ છે આ શિખર શેનું છે માનસિક પૂજાનું ધામમાં
पूजा नु महत्व छे। मैं गई वक्त कीधुं तुं ने के मैं 3 वागे उठी ने 3:30 वागे उठी अने पूजा करी थी शिवजी नी नो। एटले धाम मां पूजा नु महत्व छे अने घर मां पण एक पूजा नु गृह नु विशिष्ट स्थान होय। एटले के ए धाम एम के जे घर मां पण जे आपणी पूजा नु जे होय એનું એક વિશિષ્ટ સ્થાન હોય, વિશિષ્ટ ધામ। એને આપણે ધામ નથી કહેતા પણ પૂજા ગૃહ તો કહીએ જ છે ને। એટલે કે એક એનું વિશિષ્ટ ત્યાં આગળ જેમ કે બેસીને પૂજા કરીએ ભગવાનને બધું ત્યાં આગળ હોય એટલે ને એક જગ્યાનું પણ મહત્વ હોય છે। એટલા માટે પણ ધામોનું મહત્વ માટે હોય છે। ત્યાં પવિત્રતા વધારે હોય, ત્યાં ભગવાનના નામનો બધો એનો ઓમકાર ચાલતો હોય, એ નામનું એનો ઓરા ત્યાં આગળ હોય એટલા માટે ધામનું મહત્વ વધારે છે। તનુ તજી તાત જાહુ મમ ધામા દેહુ કાહ તુમ પૂરન કામમ મત હે ઇનો। ભગવાન જટાયુને કહે છે કે તું એમ કે શરીર છોડી અને તમે એમ કે યુનો મારા ધામમાં તમે જાઓ પણ તમે તો પૂરણ કામ છો। એટલે એમ કે તમે આમ તો યુઝવલી કામના હોય યુનો વ્યક્તિમાં, પણ તમારામાં તો તમે પૂરણ કામ છો, તમારી બધી કામનાની પૂર્તિ થઈ ગઈ છે। એટલે કે તમને હું બીજું એમ કે શું આપું। એટલે રામ એને પોતાની ભક્તિ આપી અને પોતાના ધામમાં એનો જટાયુને વિદાય કરે છે। આપણે શું કરીએ કે ધામમાં જઈએ તો પણ કામના લઈને જઈએ। અહીંયા જટાયુને કહે છે કે તને શું આપું, તું પૂરણ કામ છે, તારે કોઈ કામના તારી બધી પૂરતી થઈ ગયેલી છે। આપણે ધામમાં જઈએ બાપુ કે એનો તોય કામનાઓ લઈને જઈએ કે ભાઈ એનો હું જો મારું આટલું થઈ જાય ને તો હું એનો આ 4 ધામની યાત્રા કરી આવીશ કે રામેશ્વરમાં જઈ આવી। એટલે એમ કે બાપુ કે ધામમાં પૂજા કરવા માટે જવાનું હોય, ધામમાં કામનાઓને, અને જો આ કામનું શિખર છે એટલે આપણે ધામમાં પણ કામ લઈને જઈએ છીએ। અને એમ કે આ ચારે ચાર જગ્યાએ કાગભૂષણજી શું કરતા હતા તો એમને કીધું કે રૂપનું જે શિખર હતું ત્યાં ભગવાનના રૂપનું ધ્યાન કરતા હતા, નામનું જ્યાં શિખર હતું ત્યાં ભગવાનના એનો નામના એનો જાપ કરતા હતા, જ્યાં એનો ધામનું એનો શિખર હતું ત્યાં એનો ત્યાં આગળ એ કામના જે હમણાં આપણે વાત કરી ને એ કામના વગર પૂજા કરતા હતા, એ પૂજા માનસિક પૂજા કરતા હતા પણ કામના વગરની પૂજા કરતા હતા કે ભાઈ આમાં કઈ આપણે જોઈતું નથી અમને કશું, બસ ખાલી પૂજા કરવા માટે જ પૂજા, સેવા પૂજા જેને આપણે કહીએ। ચોથું શિખર છે લીલા, ભગવાનના મહિમા લીલા ચરિત્ર એની કથા, કથાથી એનું ચરિત્ર ગવાય, લીલા ગવાય। અને જે ચરિત્ર લીલા કરતા હોય એનો એનું જ કથા થાય, એનો બ્રહ્મ જે હોય એની કથા ન થાય, બ્રહ્મનું તત્વજ્ઞાન થાય, પણ જે સગુણ ભગવાન હોય જે એનો જેને એનો શરીર ધારી હોય, જેને અવતાર લીધો હોય, એ અવતારની જ કથા હોય, અવતારની જ એનો લીલા હોય। અને સુનહુ પ્રિયાવ્રત રુચિર સુશીલા મેં કછુ કરબ લલિત નરલીલા। જો લીલા કરતા હોય એ લીલા એને જે ચરિત્ર એની જ એનો કથા થાય, એટલે કાગભૂષણજી આ ભગવાનના ભગવાનની લીલાના એના ચરિત્રોની કથા એનો આ શિખર ઉપર, અહંકારના શિખર ઉપર વડલાના ઝાડ નીચે જ્યાં શિવજી એનો દેવતા છે ત્યાં આગળ લીલાનું ચરિત્રનું એનો ગાન કરતા હતા। અને બધા જે પક્ષીઓ જે બધા હતા એ ત્યાં આવી અને એ લીલાનું ભગવાનની કથાનું એનો એ શ્રવણ કરતા હતા। રામચરિત બિચિત્ર બિધિ નાના પ્રેમ સહિત કર
सादर गानम इनु कागबुसुंडी जी प्रेम साथे आ भगवान नी कथा नु लीला नु इनु गान करता था अने बदा पक्षीओ त्या आवीने ए कथा ने सांभळता था निरंतर मपु के चारे चार युग मा ऑल द टाइम ए पूजा ज करे खाली एक त्रेता युग मा इनु भगवान नो जारे जन्म थाय त्यारे पांच वर्ष माटे खाली इनु बाळक रामजी होय ए पांच वर्ष माटे वेकेशन लई अने अयोध्या जता अने इनु शिवजी साथे अने शिवजी दर्शन करीने पाछा आवता अने ए कागड़ा नु रूप लईने त्यां आगळ रोकाई जता पांच वर्ष सुधी त्यां आगळ रोकाता अने पछी पाछा आवी अने फरी पाछी एनी एज कथा निरंतर 27 कल्पथी तमे विचार करो आ आ साधनानी आजे आपणे चर्चा केम करीए छे अने आ तो बीजी वार करीए छे एक वखत तो आपणे भावनंद त्यां पण करी के आ आ साधनाथी तमने बीजी कोई ऊंची साधना जो समझाई जाय तो बीजी कोई साधना तमने मळे नहीं कारण के 27 कल्पथी जे दादो बैठी बैठेलो छे ए साधना करे छे एनु आ भजन छे એટલા માટે અને એટલા માટે આ જે દરેક વસ્તુ જે આમાં લખાઈ છે મે આ પેપરની ઉપર એને તમે યુ નો ક્યારેક બેસીને એનો મેળ કરવા માટે પ્રયત્ન કરજો તમને બહુ આનંદ આવશે કારણ કે આ આ આપણે કહે ને કોઈ 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 પેલું પઝલ હોય ને એના બધા પીસીસ હોય અને પછી એને આપણે ભેગા કરવાના હોય અને પછી એ ભેગા કરીને આખું થઈ જાય તો આપણને કેટલો આનંદ થાય એનો બાળકને તો બહુ જ આનંદ થાય આપણને તો થોડો જી ઓછો થાય આપણે બધા થોડા મોટા થઈ ગયા એટલે પણ બાળકને તો કેટલો બધો આમ જયારે પઝલ તો આ આ જે મેં તમને બધા આપ્યા છે ને એ પઝલ ના પીસીસ છે છોડભાઈ આ પૂરું નથી આમ લાગે છે પૂરું પણ પૂરું નથી કારણ કે આ આને જો તમે ભેગું કરો ને તો ભડાકો થાય જે રીતે ગુપ્ત પ્રગટ જ જો જે ખાનિક જેવી જેવું છે એનો અને મેં એક આ ભુસુંડીની સાધનાનું આ બનાવ્યું છે અને બીજું તમને મેં આગળ આપ્યું હતું ધર્મરથનું એ કર્યું છે ને ધર્મરથનું એટલા માટે કે એમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ જે ગીતામાં દૈવી એ દૈવી ગુણો અને આસુરી ગુણ એનો વિકારો એ વિકારોનું લિસ્ટ છે એમાં એટલે આપણા ધીરે 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 આપણે એ દૈવી ગુણોનો વિકાસ કરીએ આસુરી તત્વોને આપણે આ જીવનમાંથી ઓછા કરીએ અને પછી આપણને થાય કે ભાઈ આવું કરવું હોય આપણે આસુરી ને વિકારોને ઓછા કરવા હોય અને દૈવી ગુણોને વધારવા હોય તો કેવી રીતે વધારાય તો એના માટે આ છે કે આ જે ભજન છે આ જે સાધના છે એ સાધના પદ્ધતિ જો ધીરે 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 આપણા જીવનમાં આવી જાય તો આપણે જે એનો પેલા બધા દૈવી ગુણો છે એ જીવનમાં આવે અને આસુરી વૃત્તિઓ ધીરે 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 આપણી એનો ઓછી થાય એટલે અમે બે જ વસ્તુ એનો આટલા વર્ષોમાં મને મન જ આ બે વસ્તુનું થયું છે અને તમારી જોડે શેર કરવાનું મન પણ એટલા માટે થયું છે કે આ જો આપણે સમજી જઈએ તો આનાથી આગળ કઈ જરૂર પડે નહીં હા એક સબ્જેક્ટ છે હજી પણ એનું કદાચ હું કરી શકું કે નહીં એ મને ખબર નથી કારણ કે બાપુએ હંમેશા એ સબ્જેક્ટને થોડો થોડો કહીને છોડી દીધો છે કે છોડો ને એટલે બધે આપણે ઉપર નથી જવું એવું કરીને એટલે મારું પણ કામ અધૂરું પડ્યું છે એ કદાચ પૂરું કરે તો હું ત્રીજું કાગળ તૈયાર કરીશ પણ એથી વધારે તો નહીં પણ આ બે જ મને તો એવું લાગે છે કે ઇનફ છે જો આપણે એને સમજી જઈએ તો ટૂંકમાં પહેલું શિખર જોઈએ તો ભુસુંડીજી ચિત્તના શિખર ઉપર પીપળા રૂપી મોક્ષની છાયામાં હરિના રૂપનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરતા હતા આ એમની એક સાધના હતી સાધના કહો કે ભજન કહો બીજું કાગભૂષણજી બુદ્ધિના શિખર ઉપર પાકરી રૂપી અર્થની છાયામાં હરિના નામના એટલે કે રામના નામના વિધિપૂર્વક જપ કરતા હતા જપ યજ્ઞ કરતા હતા ત્રીજું કાગભૂષણજી મનના શિખર ઉપર આંબાના ઝાડની નીચે કામ રૂપી એનો કેરીની છાયામાં સુખધામ રૂપી રામની માનસિક પૂજા કરતા હતા મનથી પૂજા કરતા હતા
सुखधाम पूरन काम, राम नमामि राम नमामि ते सुख धाम पूरन काम। चौथू, भुसुंडी जी अहंकार ना शिखर ऊपर वडला रूपी विश्वासनी छाया मा हरिनी लीलानु हरिना चरित्रनी कथा करता था अने बदा पक्षीओ त्यां आगळ आवीने एमनी ए कथा सांभळता हता। हवे आपणे आगळ जईए मानसना घाट અને એમાં એનો ત્રણ ત્રણ વસ્તુ અમે સાથે લીધી છે, પણ આપણે પહેલી બે વસ્તુ ખાસ લઈએ કે બાપુએ માનસના ઘાટ કીધા। માનસ એટલે રામચરિતમાનસ, રામચરિતમાનસ। હવે રામચરિતમાનસ કહો તો માનસનો ઘાટ પણ છે, માનસરોવર કહો તો માનસરોવરનો પણ ઘાટ છે, પંપા સરોવરનું કહો તો ત્યાં પણ ઘાટની ચર્ચા છે પંપા સરોવરમાં, અને નીલગીરી સરોવરની વાત કરો તો નીલગીરી સરોવર પણ ચાર ઘાટ છે। મેં તમને કીધું કે આ ચાર ઝાડ લાઈનમાં નથી, ચાર બાજુ છે, અને એ ઝાડની તળે એનું તળેટી જેને કહેવાય, ડુંગરની તળેટી જ્યાં આગળ એનો એ સરોવર છે, એ ત્યાં આગળ એનો દરેક એના તળેટીની અંદર એક 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 ઘાટ છે એનો। હવે અહીંયા બાપુ ઘાટની ચર્ચા કરે છે રામચરિત માનસનો એનો માનસનો ઘાટ, અને એનો માનસરોવરનો ઘાટ પણ લઈ શકો, પણ રામચરિત માનસનો રાખો ને તો, અને પણ એવો જ ઘાટ એવા જ ઘાટ આપણા નીલગીરી સરોવર પણ છે। તો બાપુએ કીધું કે માનસના ચાર ઘાટ, એક તો ભક્તિનો ઘાટ, એને ભક્તિ કહો કાં તો ઉપાસના કહો, બીજો કર્મનો ઘાટ, ત્રીજો શરણાગતિનો ઘાટ, અને ચોથો જ્ઞાનનો ઘાટ। અને બાપુએ કીધું કે ચારે ચાર ઘાટ ઉપર રામચરિત માનસની કથા ચાલી રહી છે। કઈ કઈ કથા? તો કે આ ભક્તિનો જે ઘાટ છે, ઉપાસનાનો જે ઘાટ છે, એ ત્યાં કાગભૂષણજી ગરુડજીને કથા કહી રહ્યા છે, બરાબર। કર્મનો જે ઘાટ છે, ત્યાં યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કથા કહી રહ્યા છે। શરણાગતિનો જે ઘાટ છે એનો, ત્યાં તુલસીદાસજી પોતાના મનને કહી રહ્યા છે, અથવા તો તમે બાપુ એવું કીધું કે ઘણા એવું માને છે કે સંતો પણ ત્યાં આવીને બેઠા હતા, એ સંતોને કહી રહ્યા છે, પણ મન રાખો ને, કારણ કે આ મનનું શિખર છે, એટલે તુલસીદાસજી મનને એનો કથા કહી રહ્યા છે પોતાના મનને। અને જ્ઞાનનો ઘાટ છે, ત્યાં શિવજી પાર્વતીજીને એનો કથા કહી રહ્યા છે। હવે આ ચાર ઘાટ તો બાપુએ કીધેલા કે ભાઈ એનો ભક્તિના ઘાટ ઉપર કાગભૂષણજી કથા કરે છે, કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્કજી કરે, શરણાગતિના ઘાટ ઉપર તુલસીદાસજી એનો કથા કરે, અને જ્ઞાનના ઘાટ ઉપર શિવજી। પણ આપણે આને અને ચિત્ત બુદ્ધિ મન અને અહંકારના શિખર ઉપર આપણે એને 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 કેવી રીતે ગોઠવીશું? તો એનો પહેલો આપણે એ સમજવા માટે ઈઝી પડે એટલા માટે આપણે વચ્ચેથી શરૂ કરો, મનનો ઘાટ, કારણ કે મનનો જે છે ઘાટ એ તો આપણે કીધું ને કે તુલસીદાસજી પોતાના મનને કથા કહી રહ્યા છે, બરાબર, એટલા માટે આ મનનો ઘાટ છે। અને તુલસીદાસજી એ પૂર્ણ શરણાગત છે, એટલે આ શરણાગતિનો ઘાટ છે, એટલે ત્રીજો જે ઘાટ છે એ તુલસીદાસજીનો ઘાટ છે, એનો મનને કથા કહી રહ્યા છે તુલસીદાસજી, શરણાગત છે રામજીને, એટલે શરણાગતિનો ઘાટ છે। અને એવું કહેવાય છે કે તુલસીદાસજીએ આ કથા પોતાના મનને માનસરોવરના એનો કિનારા પર સંભળાવી, એટલે આ માનસરોવર પણ ત્યાં જોડે આપણે મૂકી દીધું છે, એટલે ત્રણે ત્રણ। હવે જ્ઞાન ઘાટમાં જાઓ, બાજુના ઘાટમાં, તો કે જ્ઞાન ઘાટ જ્યાં શિવજી પાર્વતીજીને કથા કહી રહ્યા છે, કારણ કે શિવજી જેવો તો જ્ઞાની કોણ, એનો આ બધામાં જ્ઞાન છે, બધા જ શ્રોતા વક્તા જ્ઞાન નિધિ, શ્રોતા વક્તા જ્ઞાન નિધિ, કે શ્રોતા એ જ્ઞાન નિધિ છે, વક્તા પણ જ્ઞાન નિધિ છે, પણ એમાં શિવજી જેવો તો જ્ઞાની કોઈને નહીં, એટલે કે આ શિવજી ને પાર્વતીની જ્યાં કથા ચાલી રહી છે
એ જ્ઞાનનો ઘાટ છે, યુ નો. અને એ કૈલાસ પર જ હોય ને એ ત્યાં આગળ, કારણ કે શિવજી તો કૈલાસમાં કાયમ રહેતા હોય, યુ નો, એટલે કૈલાસના ઘાટ ઉપર એ કથા થઈ રહી છે. હવે આગળ જઈએ, કર્મના ઘાટ પર જઈએ, બીજા ઘાટ ઉપર. તો કર્મનો ઘાટ છે યાજ્ઞવલ્કજી જ્યાં ભરદ્વાજને કથા કહી રહ્યા છે. એને કર્મનો ઘાટ કેમ કીધો? કારણ કે આ ત્રિવેણી સંગમ છે, અને એ ત્રિવેણી સંગમ એ કાયમ વહેતો હોય, ત્યાં વહેતું પાણી હોય કાયમ, એટલે કે કાયમ. ભગવાને કીધું ને ગીતામાં કે મનુષ્ય કર્મ કર્યા વગર એક પણ ક્ષણ રહી શકતો નથી, કાયમ જ એને કઈ ને કઈ કશું ના કરતો હોય તો મનથી કરે, કે કાં તો મનથી ના કરે તો ગમે હાથથી કરે, કે હાથ ચાલ, કશું ને કશું ચાલતું હોય. એટલે કર્મનો ઘાટ એવો છે કે જે કાયમ જ ચાલતો હોય, એટલે એને કર્મનો ઘાટ કીધો, જ્યાં યાજ્ઞવલ્કજી ભરદ્વાજને કહી રહ્યા છે. અને એ ત્રિવેણી સંગમ પ્રયાગમાં છે, એટલે પ્રયાગમાં આપણે કહ્યું કર્મઘાટ યાજ્ઞવલ્ક ભરદ્વાજને કહી રહ્યા છે, અને એ પ્રયાગ સ્થાન છે, પ્રયાગ. એ ચોથું, એટલે પહેલું જે આવ્યું એ ભક્તિ ને ઉપાસનાનો ઘાટ, જ્યાં કાગભૂષુંડીજી ગરુડજીને એનો કથા કહી રહ્યા છે. અને એ નીલગીરીનો જે પર્વત છે, આમ તો આપણે ચાર એનો એની પર શિખર જોયા, પણ આખું સ્થળ તો એને એક જ કહેવાય ને, નીલગીરી પર્વત. એનો ઉત્તર દિશી સુંદર ગીરી નીલા, એ નીલગીરી પર્વત પર આ એનો કથા ચાલી. આ ચારે ચાર વસ્તુ નીલગીરી પર ચાલીએ, તો એને ભક્તિનો ઘાટ કેમ કીધો? કે ભક્તિ તો બધામાં છે, યાજ્ઞવલ્કરનો લો તમે, તુલસીદાસજીને લો, એનો શિવ, એનો પાર્વતીને લો, ભક્તિ તો બધામાં છે. પણ એમ કે આ જે છે ને એ એ ભક્ત શિરોમણી છે, બંને જણ. રામચરિત માણસમાં કીધું કે દરેક વસ્તુની તમને ચોપાઈ, એક એક ચોપાઈ તમને ક્યાંક ને ક્યાંક રામચરિત માણસમાંથી મળશે. તો એને પાર્વતીજી પ્રશ્ન પૂછે છે ત્યારે કે છે ને કે આ લોકોની વાત કેવી રીતે થઈ? દોઉ હરિ ભગત કાગ ઉર્ગાદ, કાગ અને ઉર્ગાદા, કાગ એટલે કાગડા કાગભૂષણજી, ઉર્ગાદા એટલે ગરુડજી. દોઉ હરિ ભગત, બંને જણ ભગત છે. બાપુએ કીધું ભગત છે ને ભગત શિરોમણી છે બંને, એટલે કે આ ઘાટને ભક્તિનો ઘાટ કીધો. બાકી ભક્તિ તો બધામાં છે, પણ આ ભક્તિના શિરોમણી છે. જેવી રીતે જ્ઞાન બધામાં છે, પણ શિવજી જ્ઞાનના શિરોમણી છે, એટલે જ્ઞાનનો ઘાટ. અને આ નીલગીરી, નીલગીરી પર્વત ઉપર એનો થાય છે. આગળ આજ ઇતની હરી કથા, આગે કી હરી કથા અગલે ગુરુવાર કો. જય શ્રી હરિ.